પછી એ ગુરુને ખબર પડી કે આ એકલવ્ય છે એ વિદ્યા શીખે છે, ચાલને હું જાવીની પાસે. એટલે એ તો જાય છે, તો એ સરસ મજાની મૂર્તિ જુએ છે ગુરુ દ્રોણાચાર્ય ની. એટલે પછી એકલવ્ય સાથે વાતચીત કરે છે ને પછી કહે કે હવે તું વિદ્યા શીખી ગયો તો તારે મને ગુરુ દક્ષિણા તો દેવી પડશે ને. તો એકલવ્ય કહે છે કે તમારે શું જોઈએ છે ગુરુ દક્ષિણામાં? એટલે જે ગુરુ હતા ને એ કહે છે કે તાર જમણા હાથનો અંગૂઠો મને આપી દે કાપીને. એટલે જે એકલવ્ય હતો એ કોઈ પણ પ્રકારના પ્રશ્ન કર્યા વગર પોતાના જમણા હાથનો અંગૂઠો કાપીને આપી દે છે. કારણ કે ગુરુ હજી ચાહતા નહોતા કે વિદ્યા શીખે, અને અંગૂઠા વગર વિદ્યા શીખાય નહી. પેલો વિદ્યા શીખી ગયો હતો પણ એ ઉપયોગ ન કરી શક્યો, કારણ કે ગુરુ દ્રોણાચાર્ય એની પાસેથી શું લઈ લીધું, એની પાસેથી અંગૂઠો. અંગૂઠો. તો અંગૂઠા વગર આપણે કોઈ પણ પ્રકારની વાત કામ કરી શકતા નથી, કારણ કે કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો અંગૂઠા પર ડિપેન્ડ રહેવું પડે છે. હવે અંગૂઠો જ ન હોય તો બિચારો કે કેવી રીતના ધનુષ્ય બાણ ચલાવે? તો અંગૂઠો એનો લઈ લીધો, એટલે એની ઉપરથી આપણને એ સબક મળે કે હંમેશા આપણે આપણા ટીચર નો રિસ્પેક્ટ કરવો જોઈએ, હંમેશા આપણે એનું માનવું જોઈએ, હંમેશા આપણે એને આદર આપવો જોઈએ, આપણા મમ્મી પપ્પા પ્લસ આપણા ટીચરો. ઓકે ઓકે, ચલો હવે આપણે જોશું લેસન નંબર 3, જે અધૂરું છે એ આપણે જોઈએ. હું જેને કહું એ જ રીડ કરશે, બરોબર? એ સિવાય કોઈ કરશે નહીં. મ્યુટ યોર માઇક. બધાના નામ છે મારી પાસે, અહીંયા બતાવી છે ને સ્ક્રીન, સ્ક્રીન બતાવી. યસ સર. ઓકે ચલો. હા સર. બતાવી છે? હા સર. ઓકે એક જ મિનિટ બેટા. ઓકે ચાલો. ઓકે તો આપણું પોર્શન તો તમને ખબર જ છે કે લેસન નંબર 1, લેસન નંબર 2, FA1 નું, બરોબર ને? વાંદરાને વાંચતા ને આવડે ને પોટલા ટપકે ટપ, આ બે લેસન તમને મેં સમજાવી દીધા છે. PDF ફાઈલ પણ આપી દીધી. યસ. શું થયું? આજે લેસન નંબર 1 ને 2 બે ની PDF નાખી દેજો ને, હું આજે જ જોઈન થયો. અચ્છા ઓકે, હું તને પર્સનલ મોબાઈલ માં, તું મને WhatsApp કરી દે છે એટલે હું તને પર્સનલ માં મોકલી દઈશ. બેટા ઓકે ચલો, મ્યુટ યોર માઇક. તો લેસન 1 2 કમ્પ્લીટ રાખજો ફેર બુક, બરોબર? ઓકે હવે લેસન નંબર 3 છે, હું પતંગિયું મારા પિલ્લુ નું, પતંગિયું અને મારા પિલ્લુ નું. તો અહીંયા પિલ્લુ એટલે શું, કોઈને ખબર છે પિલ્લુ? પિલ્લુ કોને કહેવાય? પતંગિયું. અહીંયા પતંગિયું તો અહીંયા દ્વિજ અને ઈવા બંને ભાઈ બહેન છે. અહીંયા દ્વિજ અને ઈવા, દ્વિજ અને ઈવા બંને ભાઈ બહેન છે અને એ એના ઘર પાસે રમતા હોય છે. એના ઘર પાસે સરસ મજાનું એક ઝાડ છે અને ઝાડ ઉપર સરસ મજાના રંગબેરંગી પતંગિયા હોય છે. હવે એ પતંગિયા ની વાત આપણે કરવાની છે. ઓકે સોરી, હું પતંગિયું મારા પિલ્લુનું, લેસન નંબર 3, હું પતંગિયું મારા પિલ્લુનું. ચાલો ગાઈએ ગીતડું. પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, નર્યું નાજુક છે એ નાનું, મીઠડું મીઠડું અને મજાનું, નર્યું નાજુક છે એ નાનું, મીઠડું મીઠડું મજાનું, અડવા જસો ના લલચાય, અડવા જસો ના લલચાય, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, ભલી ભોળી છે સી આંખ, રંગ રંગ રૂપાળી પાંખ, ભલી ભોળી છે સી આંખ, રંગ રંગ રૂપાળી પાંખ, રૂડા રંગોની છાટ છે છવાય, રૂડા રંગોની છાટ છે સવાય, પતંગિયાની આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાની આંગળી અડાડશો ના ભાઈ, ફૂલોથી ફૂલે ફરી ફરીને, ફૂલોથી ફૂલો ફરી ફરીને, બેઠું છું જોને જરા ઠરીને, બેઠું છું જોને ઢરા ઠરીને,
જોયા કરો ધરાય ધરાય ને, જોયા કરો ધરાય ધરાય ને, પતંગિયા ની આંગળી અઢારસો ના ભાઈ, પતંગિયા ની આંગળી અઢારસો ના ભાઈ. ઓકે પૂજાલાલ, ઓકે ચલો અનસ. ચાલો ગાઈએ ગીતડ્યું, પતંગિયા ને આંગળી અઢારસો ના ભાઈ, પતંગિયા ને આંગળી અઢારસો ના ભાઈ, નર્યું ના ઝૂક છે એ નાનું, મીઠું મીઠડું મીઠડું અને મજાનું અડવા જશો ના લલચાઈ, પતંગિયા ને આંગળી અઢારસો ના ભાઈ. ભલી ભોળી છે શી આંખ, રંગ રંગ રૂપાળી પાંખ, રૂડા રૂડા રંગોની છાંટ કેવી છવાય, પતંગિયા ને આંગળી અઢારસો ના ભાઈ, પતંગિયા ને આંગળી અઢારસો ના ભાઈ. ફૂલો થી ફૂલે ફરી ફરી ને બેઠું જેને જરા ખરી ને, જયા જોયા કરું ધરાય ધરાય, પતંગિયા ને આંગળી અઢારસો ના ભાઈ. ભાઈ જલાલ થઈ ગયો. ઓકે વીરાણી જતી, વીરાણી જકી. યસ યસ સર. ઓકે સ્ટાર્ટ યોર રીડ. બપોરે વાદળા નું વરસાદ નું, ઉપરે વરસાદ નું એક એક ઝાડ, ઝાડ પર ઝાપટું ઝાપટું પટ પડી ગયું. ઓકે મ્યુટ. મર્ચન, મર્ચન સજ્જાદ, સજ્જાદ જે મને આન્સર નથી આપતા ને એનામાં હું અહીંયા ચોકડી મૂકું છું બેટા, અને જે રીડ કરે છે ને એનામાં હું રાઈટ ની નિશાની કરું છું, સમજી લેજો તમે. સજ્જાદ, મર્ચન્ટ, માહિસ, આ બધામાં ચોકડી મૂકું છું બરોબર ને, કારણ કે આન્સર તો તમને આપવામાં આવતો નથી. વાંધો નહીં, નહીં મારે નહીં, મારે સાંભળવું જ નથી હવે, મને સાંભળવું જ નથી. નો શું ત્રણ જણમાં મેં ચોકડી ની નિશાની કરી છે, મર્ચન પછી સજ્જાદ અને માહિત, માહિત અલ્પેશ્વર. યસ તમે અમને તો રીડ કરવાનું કયો સર, નકર તમે અમારે કઈ ચોકડી. હા સર અમને તો કયો યાર, હા તો કહું છું ને હજુ તો બધાના વાર આવે છે. હા બધા મારા આવશે. રૂહાન લેફ્ટ થઈ ગયો છે. યસ સર. ઓકે સ્ટાર્ટ રૂહાન. યસ સર. બપોરે વરસાદ નું એક સર હું એક લેફ્ટ થઈ ગયો પછી કહું છું. પડી ગયું, પડી ગયું તે પછી સરસ અલા સરસ તડકો નીકળ્યો હતો. ઘણા બધા બસ સર પાંચ મિનિટ તમને પિન કરી નાખું. થેન્ક યુ. પતંગ પતંગિયું હતું તેમાં મોટી છે. નુરલપાસ માઇક ઓન કરીને પાછું મ્યુટ કરી દે, એનું માઇક નથી આવતું ને તોય તે એને રિમૂવ કરી દઉં છું અહીંથી લાસ્ટ વન. પીળી પીળી પંખો વાળી પતંગિયું ઉવાની ઈવાને ઈવાને ખૂબ ગમી ગયું. ઈવાને ખૂબ ગમી ગયું. દીજ અને ઈવા તે પતંગિયાનું પીછડું ફરવા લાગ્યા, પીછે ફરવા લાગ્યા.
તે પતંગીઓ ઉડતું મીઠા મીઠા લીમડા પર જઈને બેઠું લીમડા પર તો પતંગિયાનું મોટું મેળો જામેલો હતો. બીજ અને ઈવા હવા વેથી લીમડા પાસે ગયા. પેલા પીળા હળવેથી લીમડા પાસે ગયા. પેલા પીળા ઓકે નૂરુલ અબ્બાસ પતંગિયાની સાથે નૂરુલ ખાલી રૂહાનમાં રાઈટ ની નિશાની કરું છું અને અનસ અનસ ઓકે યસ નૂરુલ સંભળાતું નથી તને બેટા નૂરુલ વાંધો નહીં ચાલો મારી વચમાં બોલતો હતો હા આ માહિસમાં ચોકડી આ સજ્જાતમાં અને મરચંદમાં ઓકે રૂહાનમાં રાઈટ નૂરુલમાં ચોકડી કેશવાણી મુસ્તુફા કેશવાણી સ્ટાર્ટ પતંગિયાની સાથે વાંચો પતંગિયાની સાથે બીજા કેટલા પતંગિયા પણ ઉડી ગયા અરે રે ઈવા ઉદાસ થઈ ગઈ. બીજ કહે જો આ પાંદડા પર શું છે પાંદડા પર નાના નાના પીળા માટે વધારે નજીક ગયા. તેમને ચિંતા થઈ કે ક્યાંક પલ્લા ઈંડા પડી ઓકે સ્ટોપ બેટા ઓકે નૂરુલમાં કોને વાંચ્યું આ કેશવાણી મુસ્તફા ઓકે રાઈટ નાયાણી મોહમ્મદ રઝા સર અમને તો પૂછું છું બધાની ટર્ન આવી છે નાયાણી મોહમ્મદ રઝા સર નૂરુલ જોઈન થયો હવે સર ઓકે નાયાણી મોહમ્મદ રઝા ભલે થયો એવું ના થયું ઈંડા તો પાંદડાની બરાબર ચોટી રહેલા ત્યાંથી વાંચા બેટા નાયાણી બરાબર ચોટીને રહેલા જાય અને એવું ના થયું આવું ના થયું પાંડાને બરાબર ચોટી રહેલા દી હતા અને ઈવાને હાશ થઈ
ઈવાન મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ પછી ઉડતી વખતે ટાઈમ બીજા સવારે ઉઠતા વખત બંને મીઠા લીમડા પાસે પહોંચી ગયા પણ ત્યાં તો ઈંડા ના હતા પીળા ઈંડા ને બદલે ત્યાં હતી લીલી ઈયળો જુદા જુદા પાન પર ભરતી ઈયળો કે ડાળકીના કેટલાય પાંદડા કરડી ગઈ પાંદડા પણ નાના નાના ક્યાળા હતા એ પાંદડા પર એ છે ઈયળ હથેળીમાં લીધું પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું મીઠા લીમડાના કૂડા પાંદડા બીજ સત્યાવને પછી કઈ બતાતું મોહમ્મદ હસન ને ઓકે અનસ એવું ન થયું ઈંડા તો પાંદડા ને બરાબર ચોટી રહેલા ડ્રીજ અને ઈવાને હાશ થઈ. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડીએ વખતે ધ્યાન રાખવું. બીજી સવારે ઉઠતા વેક બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા પણ ત્યાં તો ઈંડા ન હતા પીળા ઈંડા ને બદલે ત્યાં પીળા ઈંડા બદલે ત્યાં હતી લીલી ઈયળો જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયળો
ઈયળો તે ડાળ ખીના કેટલાય પાંદડા નાના નાના કાળા કાળા હતા એક પાંદડા પર એક એક જ ઈયળ ઈયળ હતી ઈવાઈ ઈવાઈ કાળ જીથી તે પાંદડું તોડ્યું અને હથેલીમાં લીધું પછી તો પાંદડાને એક ખોખામાં મૂક્યું મીઠા લીમડાના કૂણા પાંદડા બ્રિજ સાચવીને તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યું ઈવા કહે હવે ખા તું તારે આવું હોય ખાવું હોય તો એટલું તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું ઓકે સ્ટોપ વેરી ગુડ અનસ ફાઇન ગભરાણી મોહમ્મદ રઝા યસ સર સ્ટાર્ટ સર ક્યાંથી વાંચું તોડી લાવ્યો તોડી લાવ્યો થી ન્યા તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યો મૂક્યા એવા કહે હવે ખા તું તારે ખાવું હોય એટલું તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું બીજી સવારે દીજ અને ઈવાએ ખોખામાં જોયું પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાઈ જ નહીં બંને બંને ધારી ધારીને જી જોયું હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા ત્યાર અને બહેન દેખાયા દેખાયા એક પાંદડાની નીચે ઝીળ કડું ઓકે સ્ટોપ પછી કહું છું વેરી ગુડ મોહમ્મદ રઝા વેરી ગુડ ગભરાણી ગભરાણી સરસ હોય છે મોહમ્મદ રઝા દેવચાણી વેલકમ મોહમ્મદ રઝા દેવચાણી મહિડા રઝા મહેદી રઝા મહેંદી રઝા શેખ નવાઝ યસ સર સર હું આવી ગયો પાણી પીવા જતો કોણ મહેંદી રઝા ઓકે મહેંદી રઝા સ્ટાર્ટ બીજી સવારે ત્યાંથી ઠીક બીજી એ સર ક્યાં નાખી દીધું તમે આ એવું બેટા બીજી સવારે દ્રીજ અને ઈવાએ મન તો પૂછો ખોખા માજી વાર છે સંતરા કે જી તબ 3-4 બાકી છે અને ઈવાએ સર ખોખામાં જોયું પહેલી
નજરે તો લીલા પંદડા પાંદડા વચ્ચે વચ્ચે કોઈ લીલી ઈયળ ઈયળ દેખાય દેખાય જ નહીં. બંને બંને ધારી 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 ને બંને ધારી ધારી ને જોયું જોયું. હળવી થી પાંદડા ઊંચા નીચા કર્યા, હળવી થી પાંદડા ઊંચા નીચા કર્યા. એ બહેન, હા એ બહેન દેખાયા દેખાયા એક પાંદડાની વચ્ચે ઝીણી કર્યું. મ્યુટ યોર માઈક. ઓકે, પછી શેખ નવાઝ. શેખ નવાઝ, ઓકે, એમાં બી ચોકડી મારું નવાઝમાં. આસર હુસેન. આસર હુસેન. ગભરાણી અમન. ગભરાણી અમન. દસાડિયા ઝેડ. દસાડિયા ઝેડ. અલી અબ્બાસ. મીઠાણી અલી અબ્બાસ. હલો, રૂહાન, અવાજ આવે છે મારો? હા સર. ઓકે, અલી અબ્બાસ, દસાડિયા ઝેડ, ગનિયાની અમન, આસર હુસૈન, બધામાં ચોકડી મૂકું છું. કેતા નહીં મને. સર, મારા માં તે મૂકો છો. શું, વોટ ઇઝ યોર નેમ? રૂહાન. નહીં, ચલો અમન. ઓકે, નુરુલ અબ્બાસ. ઓકે, એ તમારા મને યાદ છે, આન્સર નથી આપતા ને, એની વાત થાય છે. હલો અમુ અનસ. હા અનસ છે. હા તો અનસ જ કહું છું. અને સ્ટાર્ટ કરાલ મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર. અમન કર અનસ. સર મને તો પૂછો. કોને પૂછો? નુરુલ અબ્બાસ. તમે તો વાંચી લીધું બે બેટા. સર એ નથી વાંચ્યું, એ સર લેફ્ટ થઈ ગયો. અચ્છા, તો હું તો લેફ્ટ થઈ ગયો. અચ્છા નુરુલ, હાલો વાંચો મોઢું. મેં ચોકડી મેકીશ નહીં, હવે પાછી કર નાખું છું. હાલ નુરુલ અબ્બાસ વાત. માં મોઢું મોઢું ઝીણા ઝીણા પગ. મોઢું ઝીણા ઝીણા પગ. એક નાનું રાત. એવું કઈ છે જ નહીં. અને સ્વાદ. હા સર. રાત કાજ રાજો. મોઢું ઝીણા ઝીણા પગ. મોઢું ઝીણા ઝીણા પગ અને સત સરકતું શરીર. તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલા ગયેલી. ડ્રીજ કહે આપણે આ દોસ્તનું નામ પાડીએ. એવા ઈવા કહે ચોક્કસ ચોક્કસ. હા હા, શું નામ પાડશું પાડીશું? ડ્રીજ કહે પિલ્લુ પ્યારા પ્યારા પિલ્લુ પિલ્લુ પ્યારા પિલ્લુ પિલ્લુ. ઈવા કહે સરસ નામ છે પિલ્લુ. રોજ સવારે ડ્રીજ અને ઈવા ખોખામાં પિલ્લુનું ભાળ લેતા સંભાળ લેતા સંભાળ લેતા ભાળ લેતા. તેઓ
ખોખા ને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા રાત પડીએ વધુ એક વાર તપાસ કરીને જે સુવા જતા અઠવાડિયા પછી ત્રીજે કઈક જુદું જોયું તેણે ઈવાને પૂછ્યું, દીદી આ શું છે ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણું પીલું જ છે હવે તેણે નવા કપડા પહેરી લીધા છે. તેણે કોશોટો કહેવાય જેને કોવે કેવો પહેલવાન થઈ ગયો છે પીલુ. ધ્રીજ કહે સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો. બંને ભાઈ બહેનને આ તગડો પીલુ વહાલો થઈ પડેલો. સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પીલુનું ખબર લેતા. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પીલુ ભાઈ શાંત જળાતિયા. સર નુરુલબ્બા સ્ક્રીન શેર કરી. હા સર, નુરુલબ્બા સર સ્ક્રીન શેર કરી. નુરુલ એની પ્રોબ્લેમ બેટા, નુરુલ રજા ક્યારું ના સેન્ડ બોક્સ માં કહીશે. સર ગુજરાતી, સર ગુજરાતી. આ બંનેને હું કાલથી રિમૂવ કરી દઉં છું, બરોબર? નુરુલ અને જે તે મને નામ આપ્યું ને એને. ચાલ કન્ટિન્યુ બેટા. સ્ક્રીન નથી બતાતી? ના સર. મારી સ્ક્રીન નથી બતાતી? નથી બતાતી સર. ઓકે, નુરુલ ને જો હવે હું લેફ્ટ કરું છું કાલથી. તમારે કર્યું તો માલ માલ.